નમસ્કાર, સ્વાગત છે CN24 ન્યૂઝ સાથે, હું છું રવિ. વિગતવાર સમાચારમાં વાત કરીએ તો મોરવા હડપની દાતિયા વર્ગ પ્રાથમિક શાળામાં HTAT આચાર્યની નિમણૂક થતાં બીજા દિવસે પણ શાળામાં બાળકો નહીં આવ્યા હોવાથી અધિકારીઓ વાલીઓને સમજાવવા માટે દાતિયા વર્ગ પ્રાથમિક શાળાએ પહોંચ્યા હતા, પરંતુ વાલીઓ માન્યા નહીં અને બાળકોને સર્ટિફિકેટ આપવાની માંગણી કરી હતી. પંચમહાલ જિલ્લાની મોરવા હડપની દાતિયા વર્ગ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે છેલ્લા 5-1 વર્ષથી ઇમરાન શેખ પોતાની ફરજ બજાવતા હતા, જેના કારણે વાલીઓ તેમજ બાળકો આચાર્ય ઇમરાન શેખની કામગીરીથી સંતુષ્ટ હતા. કારણ કે ઇમરાન શેખની બાળકો પ્રત્યે કામગીરી અને શાળા પ્રત્યે પૂરતું ધ્યાન આપતા હોવાના કારણે વાલીઓ તેમજ બાળકોએ કોમી એકતાનું પ્રતીક બનાવીને શાળામાં HTAT આચાર્ય જસવંત વણઝારની નિમણૂક થતાં વાલીઓમાં તેમજ બાળકોમાં રોષ ફેલાયો હતો અને તારીખ 8 જાન્યુઆરીના રોજ બાળકો શાળાએ અભ્યાસ કરવા ગયા ન હતા અને તારીખ 9 જાન્યુઆરીએ પણ બાળકો અભ્યાસ કરવા આવ્યા ન હતા અને વાલીઓને 2 દિવસથી શિક્ષણ વિભાગના લાગતા વળગતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તેમજ BRC CRC કોઓર્ડિનેટર અને તાલુકા પ્રાથમિક શિક્ષણ સમિતિના તાલુકા શિક્ષણ અધિકારી ચેતનાબેન પટેલ પણ વાલીઓને સમજાવવા માટે પહોંચ્યા હતા, પરંતુ વાલીઓ એકના બે થયા ન હતા અને ઇમરાન શેખને જ આચાર્ય તરીકે રાખવામાં આવે તો જ આ શાળામાં બાળકો અભ્યાસ કરશે, જો એવું કરવામાં નહીં આવે તો બાળકોના સર્ટી કાઢી લઈ જવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જો કે છેલ્લા 2 દિવસથી દાતિયા પ્રાથમિક શાળામાં માત્ર શિક્ષકો સિવાય કોઈ જોવાયું ન હતું અને દાતિયા પ્રાથમિક શાળા બાળકો વિનાની નજરે પડતી હતી. ગઈકાલે શાળાની અંદર જે જૂના આચાર્ય મિત્ર ઇમરાનભાઈ શેખ સાહેબ છે એ જ આચાર્ય રહેવા જોઈએ એ માગણી સાથે વાલીઓએ શાળામાં તાળાબંધી કરેલ હતી. ત્યારબાદ મેં નવીન HR તરીકે નિયુક્ત થયું છે એટલે મારી ફરજના ભાગરૂપે મેં ઉપલી કચેરીને જાણ કરેલી. ત્યાંથી રાઠોડ સાહેબ જે અમારા બીટ કેરોનિસર છે તે આવ્યા અને ગામના 4-5 અગ્રગણી વાલીઓને બોલાવ્યા અને એમની જોડે કંઈક વાતચીતને અંતે થોડી સહમતિ સધાતી હતી, પરંતુ તે વાલીઓએ જાણ કરેલી કે અન્ય તમામ વાલીઓ જોડે વાતચીત થાય પછી સહમતિ સધાય. દાતિયા પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષકની જગ્યા મંજૂર થતાં એ શાળા મુખ્ય શિક્ષક માટે મુકાઈ અને એમાં નવા શિક્ષક હાજર થયેલ છે અત્યારે સરકારના નિયમો અનુસાર અને લાવવા માટે પ્રયત્ન ચાલુ છે. પ્રયત્ન કરીએ છીએ, વાલીઓને સમજાવીએ છીએ અને નવા આવનારને પણ એક તક મળવી જોઈએ. જૂના આચાર્ય પણ યથાવત જ છે, એ અહીંયા કામ કરશે જ આસિસ્ટન્ટ શિક્ષક તરીકે અને નવા આચાર્યને સાથે મળીને બંને કામ કરશે તો શાળાનો વધારે વિકાસ થશે. જે અમારી કાલની માંગ હતી શેખ સાહેબ તરફથી એ હજુ પૂર્ણ થઈ નથી અને જે કંઈ અધિકારીઓ આવેલા છે એ અમને કોઈ નિષ્ઠાપૂર્વક જવાબ આપતા નથી. હવે જે દાતિયા પ્રાથમિક શાળામાં જે HTAT પરીક્ષા જે પાસ કરી નવા આચાર્ય જે આવ્યા જ છે, હવે અહીંયા જે અમારા જૂના ઇન્ચાર્જ આચાર્ય ઇમરાન શેખ સાહેબ જે છે એમને જ આચાર્ય તરીકે અહીંયા રહેવું જોઈએ એ અમારી માંગ છે. કારણ કે કોઈ પણ બી શિક્ષક જે 50 વર્ષ કે 58 વર્ષ જે એમને ફરજ બજાવવાની આવતી હોય છે એમાં કોઈ સ્કૂલનો વિકાસ નથી થયો અને અમારે અહીંયા ખાલી ફક્ત ને ફક્ત 5 વર્ષનો દોત્યા પ્રાથમિક શાળા અત્યારે ગુજરાત લેવલ આવી ગઈ છે. ઓએસએ CN24 ન્યૂઝ પંચમહાલ.